નવાગામ જામકડરોણા સહિત જામનગર શિલાન્યાસ દરમિયાન દિવાળી જેવો માહોલ. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મ ભૂમિપૂજન થયું અને આધારશિલા રાખવામાં આવી. ભવ્યાથી ભવ્ય રામ મંદિર બનશે, જે દુનિયામાં બેજોડ રામ મંદિર હશે, જેને લઈને કાલાવડ, જામજોધપુર તેમજ જામનગર સહિતના વિવિધ રામ મંદિરમાં ઉત્સાહનો માહોલ. દિવાળીની જેમ કરાય ભૂમિપૂજનની ઉજવણી. રિપોર્ટર હર્ષલ ખંડેટિયા. ઓળખીતા હોય ને તો આપણે ઇન્વિટેશન આપી બરોબર. પછી અમારે સ્ટુડન્ટ ને ગેમ રમાડવાનું, એવું બધું વિચારું છું. તો પછી તે દિવસે લાઈવ ગોઠવવું છે, લાઈવ ગોઠવી દઈએ. આપણે વાત કરી લઈએ, આપણે લાઈવ કરીએ. એચઓડી સાથે વાત કરી લઉં. ખાલી મને છે ને તમારે અહીંયા ખાલી નેટ જ પ્રોવાઈડ કરવાનું છે, બીજું કાંઈ નહીં. ચાર્જે નથી જોતો આપણે કાંઈ, બરાબર. એજ્યુકેશનમાં આપણે કરી જ દઈએ છીએ, બરાબર છે. એટલે નેટ જ ખાલી તમારે મને અહીંયા પુરવાઈડ કરી દેવાનું ખાલી. તો અમારે એચઓડી સાથે વાત. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની મંદિરનો વિવાદ 500 વર્ષ ત્યાં ચાલતો હતો. તે કોર્ટ દ્વારા ચુકાદો આવતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ થયેલ છે, તેમજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ભૂમિપૂજન આજરોજ કરવામાં આવે, જે નિમિત્તે પૂરા ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે. અમારા ગામે પણ આ કોરોનાની મહામારીના હિસાબે સાદાઈથી ફટાકડા ફોડી અને મીઠાઈની વહેંચણી કરીને ઉજવણી કરે છે.